કલાકારોને સૈયદ સલીમ બાબુના ગ્રુપ દ્વારા રાશન કીટોનું મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખના ભરત હસ્તે વિતરણ કરાયું. અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલીપુત્રા અબડાસા તાલુકાના તમામ ગામડાઓના મુતવલીઓની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે સૈયદ સલીમ બાપુને જાણ થતા રોજની રૂટીન પ્રમાણે દરેક ગામના જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ પહોંચાડવાનું ચાલુ હોય વરાળીયા ગામના જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ પહોંચાડવાનું હતું ત્યારે આ નેક કામ પ્રમુખશ્રી ઇબ્રાહીમભાઈ હાલીપુત્રાના વરદ હસ્તે તમામ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ પરિવારોએ દુઆ આપી હતી. આજે આ કપરી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા રાશન જાહેરાત કરવામાં આવી છે, પણ જે લોકોને મળે છે રાશન તેમને જ મળશે, માટે કચ્છમાં ઘણા એવા પરિવારો છે જેમને ફક્ત કેરોસીન જ મળે છે, રાશન નથી મળતું, અને આ કપરી પરિસ્થિતિમાં તેવા પરિવારો ઉલટા મૂંઝવણમાં આવી ગયા છે કે હવે તો અમારી પૂછા નહીં કરે. કારણ કે સંસ્થાઓ અને દાતાઓને પણ એમ જ છે કે હવે સરકાર દ્વારા વિતરણ ચાલુ થઈ ગયેલ છે, માટે હવે આપણને હાશકરો અનુભવાશે, પણ હકીકતમાં 30-35% પરિવારો એવા છે જેમને ન તો સસ્તા અનાજની દુકાનેથી મળે છે, નથી કોઈ દાતા કે સંસ્થા આપતા. આવી મધ્યમ વર્ગ પરિવારો હાલત કફોડી છે, માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે તમામ રાશન કાર્ડ ધારકોને રાશન વિતરણ કરવામાં આવે એવી પ્રજાજનો માંગણી કરી રહ્યા છે. એક તરફ સરકાર રાજ્ય બહારના રાશન કાર્ડ વગરના લોકોનું સર્વે કરાવીને તેમને 4 તારીખના રાશન વિતરણ કરવાનું સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે, અને બીજી તરફ પોતાના રાજ્યના લોકો આવી રીતે મુશ્કેલીમાં ફસાયા છે. તેમની વેદના તંત્ર તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી સુધી પહોંચતી કરે તેવી લોકોની માંગણી છે. ઘરાનામાંથી છેલ્લા કોરોના વાયરસનો જે ફેલાવો થયો ત્યારથી લઈને અત્યાર સુધી ભુજમાં કીટ વિતરણ હોય તેમાં મુફતી સાહેબના ઘરાનામાંથી ફંડ આવતો હોય, અહીં અબડાસા વિસ્તારની જ્યારે વાત થતી હોય ત્યારે સલીમ છ બાપુ અને મુફતી કચ્છના નાના ભાઈ એવા હાજી જહાંગીર સાહેબ આવા જે સમજણની સાથે ગરીબ લોકો પછી હિન્દુ હોય મુસલમાન હોય દલિત હોય કે અન્ય જ્ઞાતિના હોય તેમનો બધાનો લિસ્ટ બનાવી આજે છેલ્લા 8-10 દિવસથી ગરીબ વર્ગને સાથે રાખી અને વિવિધ જ્ઞાતિઓને લગભગ 300ની આજુબાજુ કીટોનું વિતરણ કરેલ છે. જ્યારે ગઈકાલથી સરકારશ્રી તરફથી જ્યારે ઘઉં મળવાનું ચાલુ થયું ત્યારે સલીમ સાહેબ આપુ તેમજ જાગીર સાહેબ બાબુએ એવો વિચાર કર્યો કે ઘઉં તો હવે મળ્યા છે, આપણે બીજી કોઈ આઈટમો વધારી અને એવી કીટો આપીએ જેમનાથી ઘઉંની સાથે સાથે એમનો મહિનાનો એક જે ખર્ચ થાય છે રાશન થાય છે તે ઉપયોગી થાય. અને મુફતીએ કચ્છ સૈયદ હાજી આમદ સાહેબ બાબા સાહેબ તરફથી આજરોજ ગરડા વિસ્તારમાં પણ 125 કીટોનું વિતરણ થયું છે. મુફતીએ કચ્છના ઘરાણામાંથી હર હંમેશા ગમે એ કારણ હોય ગરીબના મુખેથી અવાજ આવે એનાથી પહેલાં પણ તેમને તેમનું જે હક છે એ પહોંચતું કરવામાં આવે છે. અલ્લાહ બસ એવી દુઆ કરીએ મુફતી સાહેબને લંબી ઉંમર આપે અને મુફતી સાહેબના ઘરાણાને છેલ્લે સુધી આવા કામો કરતા રહેવાની અલ્લાહ તોફીક આપે. અલ્હમ્દુલિલ્લાહ, છેલ્લે 22 માર્ચથી અમારું ગ્રુપ ગરીબ અને મિસ્કીનો અને જરૂરતમંદો સુધી રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. મિત્રોનું ગ્રુપ છે અને અમારા પરિવાર તરફથી ટોટલ 300 જેવી રાશન કીટનું અમારું જે ટાર્ગેટ છે જે જરૂરતમંદો સુધી પહોંચાડવું, તો દરરોજની 15-20 રાશન કીટ 25 ક્યારેક થઈ જાય તૈયાર કરી અને રાયધંજર મંજલ વિંજાણ ખીસરા ધનાવાડા નાનાવાડા ગઢવાડા સાંધાણ સિરુવાન વરાળીયા વિંજાણ છેલ્લા એવા અલગ અલગ ગામોમાં અમે પહોંચાડી રહ્યા છીએ. એ સિવાય પણ તંત્ર તરફથી સૂચન આવે કે જ્યાં જ્યાં કોઈ જરૂરતમંદ બેઠા હોય બહારના જે અહીંયા કામકાજાર થઈ આવ્યા છે એ લોકો પાસે પણ રાશન ન હતા તેમણે ત્યાં અમે પહોંચાડી છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ તાલાએ તોફીક આપી છે ને અમે આ મહેનત કરી અને પહોંચાડી રહ્યા છીએ. તો આ અમારી ટીમમાં જે છે તો જેમાં ખીરસરા વિંજાણના સરપંચ શ્રી રજકભાઈ, પછી ઇંગવારા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટનો પૂરી જે સમિતિ છે તેના પ્રમુખ યુનુસભાઈ ઇંગવારા ખાલિદભાઈ ઇંગવારા અને અમારા મિત્ર ઓમાન સ્થિત મસ્કતમાં જે જનાબ અબ્દુલ સત્તાર જનાબ અબ્દુલ કરીમભાઈ જનાબ મોહમ્મદ સલીમભાઈ અને ખત્રી રિયાઝભાઈનો અમે સહયોગ રહ્યો છે. તો અલ્હમ્દુલિલ્લાહ એમના પણ અમે આભારી છીએ. અને આજે ખાસ વરાળીયા મધ્યે જ્યારે આ વિતરણ કરવાનું હતો તો અખિલ હિતરક્ષક સમિતિના પ્રમુખ જનાબ ઇબ્રાહીમભાઈ હાલુપત્રાનો સંપર્ક કરતા તેઓ અમને જણાવ્યું કે આજે અહીંયા અબડાસામાં દરેક ગામોમાં મસ્જિદોના ઇમામોને
ખાસ વિનંતી અને ભલામણ કરવા અહીંયા પધાર્યા છે કે મસ્જિદમાં ફક્ત ચાર જણા જ નમાજી હોય એ બધી સૂચન માટે અહીંયા આવ્યા હતા. તો મોકું હતું એમને, અમે અર્જ કરી કે તમારા હાથે અમે આ રાશન કીટનું વિતરણ કરીએ, તો એમને પણ અમે તકલીફ આપી અને અમારી દાવતના માન આપીને અહીંયા પધાર્યા છે, તો એમનો આભારી છું. અને જે ભાઈઓ અહીંયા હાજર રહ્યા છે તેમનો આભારી છીએ. અને અમારા ગ્રુપ તરફથી જનાબ ઇબ્રાહીમભાઈ આલીપુત્રનું અમે સન્માન કરીએ છીએ.